नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। छापरा रोड पर आवेल गणेश फार्म सोसायटीमां भुवनेश्वरी परिवार द्वारा सामूहिक भुवनेश्वरी कथानुं आयोजन करवामां आव्युं हतुं। आ कथामां खास करीने भुवनेश्वरी पीठ गोंडलथी घनश्यामजी महाराज उपस्थित रह्या हता अने सौने आशीर्वाद आप्या हता। तेमना आशीर्वाचन थकी आजे सामूहिक कथामां अनेक भक्तोए धन्यता अनुभवी हती। आ समग्र आयोजनमां विमलभाई टेलर, रमेशभाई राणा, धनसુખભાઈ ગાંધી, ભૂપેન્દ્રભાઈ દરજી સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી। અનેક પરિવારોએ આજે ભુવનેશ્વરી કથામાં ભાગ લીધો હતો અને આ કથાનું શ્રવણ કરવા સાથે સાથે ભક્તિભાવના સાથે વંદના પણ કરી હતી। મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું। માં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। હાર્મની એપાર્ટમેન્ટ સુશ્રુતા હોસ્પિટલની ખાતે માણેકલાલ રોડ ખાતે આજે આઈ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 100 કરતાં વધુ લોકોએ આ આઈ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો। તેમાં 3 લોકોને મોતિયાના ઓપરેશન કરવાનું હોય જેથી તે લોકોને મોતિયા ઓપરેશન માટે રેફર કરવામાં આવે છે। ટોટલ 110 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। વીરવાડી હનુમાનજી મંદિર સુંદરકાંડના સંગીતમય પારાયણ અને એકાવન કુમારિકાઓનું પૂજન કરવામાં આવ્યું। નવસારીના સમાજજી શ્રેષ્ઠ સામાજિક કાર્યકર્તા રાજેશભાઈ શર્માના સંકલ્પને લઈને 2022 વર્ષના નૂતન વર્ષના પ્રથમ શનિવારે નવસારી વીરવાડી હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં વીરવાડી હનુમાનજી મંદિરને શાસ્ત્રોક્ત વિધિ યજ્ઞ કરવામાં સંગીતમય સુંદરકાંડ સામૂહિક પારાયણ યોજવામાં આવ્યું હતું, ને જેમાં 51 કુમારિકાઓનું પાદુકા પૂજન રાજેશ શર્મા પરિવાર તથા જયંતિભાઈ નાહર અને વિવિધ લોકોના હસ્તે કરવામાં આવ્યું હતું અને કન્યાઓને પ્રતીક ભેટ પણ આપવામાં આવી હતી। નવસારી જિલ્લા માજી સૈનિક સંગઠનની મીટિંગ યોજાઈ। નવસારી જિલ્લા માજી સૈનિક સંગઠનોના સભ્યની મીટિંગ બહુમાળી ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ ક્લબ કનર બી જે સાહની અધ્યક્ષતામાં મળી હતી। મંત્રી જયંતિભાઈ નાયકે સૌનો આભાર વ્યક્ત કરી સ્વાગત કર્યું હતું અને સભામાં નવસારી જિલ્લામાં સૈનિક શાળા શરૂ કરવા અંગેની બાબતે સરકાર તથા વિવિધ સંસ્થાઓના સંચાલકોના અભિપ્રાય નવસારીના સાંસદ સી આર પાટીલ સાથે થયેલા પ્રયત્નોની માહિતી સભામાં આપવામાં આવી હતી। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। એલસીબી પોલીસે ચીખલી વિસ્તારમાંથી દારૂનો 1,92,000 જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી અન્યને વોન્ટેડ જાહેર કર્યા। એલસીબી પોલીસ દ્વારા બાતમીને આધારે ચીખલીના સરૈયાથી સણવલ્લા ગામ તરફ જતા રસ્તા પર ભવાની માતાના મંદિર નજીકથી અશોક લેલન ટેમ્પો નંબર GJ26T7238માંથી 20 પૂઠાના બોક્સમાંથી દારૂની બોટલો ઝડપી પાડી હતી અને જેની કિંમત 1,92,000 રૂપિયા। આ સાથે આરોપી હજારીભાઈ રીમતાભાઈ ગજ્જર ઉંમરવર 37 રહેવાસી દેગામ ટીકરીફળી વાલોડ જિલ્લો તાપી જેઓને ઝડપી પાડ્યા હતા। તો વોન્ટેડ આરોપીમાં અંકિત, કે જેનું પૂરું નામ સરનામું જણાવેલ નથી, અને અન્ય મુદ્દામાલ મંગાવનાર મહાવીર ગુજ્જર રહેવાસી આદયપુરા વાલોડ જિલ્લો તાપી, આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કુલ 5,93,120 મુદ્દામાલ ઝડપી પાડી કામગીરી હાથ ધરવામાં આવી છે। ઓખા ખાતે બોટ પર કામ કરતો અમલસાડનો ખલાસી જામનગર બસ સ્ટોપ પરથી ગુમ થયો। ગણદેવી તાલુકાના અમલસાડના મોવાસા પીપળ ફળિયામાં રહેતા 42 વર્ષીય મનીષભાઈ ભગવાનભાઈ ખલાસી ઓખા ખાતે માછીમારી બોટ પર કામ કરે છે। ગત 30 ડિસેમ્બરના રોજ તેઓ 5:01 અરસામાં નવસારીની નંદ ટ્રાવેલ્સ બસમાં બેસીને ઓખા જવા નીકળ્યા હતા। આ બસ બીજે દિવસે 31 ડિસેમ્બરે 5:01 જામનગર બસ સ્ટેન્ડ પર પહોંચી હતું, પરંતુ મનીષભાઈ ખલાસી તેમાંથી નીચે ઉતર્યા બાદ કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયા હોય, જેથી મનીષભાઈ ખલાસી ગુમ થવા અંગેની તેમની પત્ની દ્વારા નવસારી ગામે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।
નવસારીના બંદર રોડ ખાતે રહેતી મુસ્લિમ યુવતીએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. નવસારીના બંદર રોડ ખાતે આવેલી સાંઈવાલા બંગલા નજીક રહેતા અને ગેરેજ ચલાવતા 55 વર્ષીય ઓસ્માની શમસુદ્દીન શેખ 18 વર્ષીય પુત્રી ફિઝાબેન 31મી ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં બીજા રૂમમાં સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ઘરે ફાંસો ખાઈ લીધો હતો, જેને પરિવારે સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમ ફરજપણા તબીબોએ તેમને મૃત જાહેર કરતા તેના પિતા ઉસ્માન શેખ દ્વારા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ મીર વિસ્તાર ચોકીના સુરેશભાઈને સોંપવામાં આવી છે. નવસારીના ઇટાળવાના વકીલ પર માથાભારે ઇસમો દ્વારા રસ્તા વચ્ચે કાર રોકી હુમલો કરવામાં આવ્યો. નવસારીના ઇટાળવા ગામે વિશાલનગર ખાતે રહેતા અને વ્યવસાય વકીલ એવા 28 વર્ષીય પિયુષભાઈ ધનજીભાઈ પ્રજાપતિ ગત 31મી ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાના રસ્તામાં ઇટાળવા સ્થિત લેક પામ બંગલા પાસે આવેલી શેરડીના કોલા નજીક રસ્તા પરથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે બાઇક પર આવેલા દિનેશ પુરોહિત નામના એક માથાભારે ઈસમે તેમની કારને ઓવરટેક કરી આગળ જઈ પોતાની બાઇક તેમની કારની સામે ઊભી રાખી દઈ પિયુષે કારની પાસે આવી અને તેમની કારની ચાવી કાઢી લઈ સાથે તેમના મોઢા પર ઢીક મૂકીને માર મારી. પિયુષભાઈના મોઢા પર હોઠના ભાગે ઈજા થઈ હતી અને માર માર્યા બાદ દિનેશ પુરોહિત તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પિયુષભાઈ પ્રજાપતિએ તેના પર હુમલા અંગે દિનેશ પુરોહિત વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગણદેવી તાલુકાના છાપર ગામની યુવતી ગામના યુવક સાથે ભાગી જતા ઝેરી દવા ગટગટાવનાર માતાનું સારવાર દરમિયાન મોત. ગણદેવી તાલુકાના છાપર ગામના ઉત્તરા ફળિયામાં રહેતા છગનભાઈ ભાણાભાઈ પટેલની પુત્રી જીનલ ગત 27મી ડિસેમ્બરે ગામના જ એક યુવાન સાથે ઘરે કોઈને કંઈક અહીંયા વગર પણ જતી રહી હતી. જીનલની માતા રમીલાબેન અત્યંત તણાવમાં આવી ગયા હતા અને જેને પગલે તેમને ઘરમાં જ ખેતરમાં નાખવાની દવા પી લેતા તેમને સારવાર માટે બિલીમોરા તલોદ સ્થિત નવદીપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું 1 જાન્યુઆરી 2022ના રોજ સવારે 6-1 વાગ્યાના અરસામાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે બિલીમોરા પોલીસે વધુ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાંસદાના રંગપુર સુખાબારી રોડ પર ટેમ્પો અડફેટે સુખાબારીના બાઇક ચાલકનું મોત. વાંસદા તાલુકાના સુખાબારી ખાતે ઈશ્વરભાઈ ભનુભાઈ કુંવાર, જો 1 જાન્યુઆરીએ બપોરે 3-1 વાગ્યાના અરસામાં બાઇક નંબર GJ21AM 1832 પર રંગપુર સુખાબારી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રંગપુરથી માછીવાડ ફળિયાના સ્મશાનભૂમિ ખાતે એક છોટા હાથી ટેમ્પો નંબર GJ21V4422ના ચાલકે પૂરઝડપે પોતાનો ટેમ્પો હંકારી ઈશ્વરભાઈને અકસ્માતમાં કર્યો હતો અને જેમાં ઈશ્વરભાઈને જમણા ભાગે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં તેમને ઈશ્વરભાઈને અકસ્માતમાં મોત નિપજ્યું હોય, જેથી વાંસદા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લામાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો છે. જી હા દર્શક મિત્રો, આજે કોરોનાના 21 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. 2022માં 21 નવા કોરોનાના કેસ આજે નોંધાયા છે, જેને લઈને તંત્ર દોડતું થયું છે અને અમારી નવસારી લાઈવ ચેનલ પર ખાસ વિશેષ બુલેટિન બનાવવામાં આવ્યું છે અને તેમાં સમગ્ર માહિતી આપવામાં આવી છે કોરોનાને લઈને, તો એ જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવ ચેનલ પર. વાત કરીએ હવામાનની, તો આજે મહત્તમ તાપમાન 32.54 સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 16 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 45% રહ્યો હતો. હવાની ગતિ 5.4 કિલોમીટર પ્રતિ કલાક શાંત રહી હતી.